नमस्ते विद्यार्थी मित्रों, स्वागत है तमारु पीपी सवाणी ऑनलाइन रनिंग प्लेटफॉर्म में। हूँ छू चौधरी अतुल भाई। अपने धोरण 10 विषय सामाजिक विज्ञान में प्रकरण 19 मानव विकास ने शुरुआत करवा जा रहा छे। आ पाठनी अंदर टॉपिक 1 मानव विकास नो अर्थ, 2 मानव विकास एटले, 3 मानव विकास अंक, 4 मानव विकास अहेवाल, 5 मानव विकास सामेना पड़कारों, 6 महिला सशक्तिकरण, 7 महिला कल्याणकारी योजनाओं, 8 महिला शोषण अटकावा अंगेनी जोगवाईओ, 9 महिला समानता अंगे गुजरात सरकार की योजनाओं, तेना विषे आपणे चर्चा करीशुं। प्रस्तावना परिवर्तन संस्थानो नियम छे। एक बाळक धीमे धीमे पुख्त मानव तरीके विकसे छे। पुरातन पाषाणकालना आदि मानव अवस्थामांथी अत्यारनी जटिल समाज व्यवस्था रूपे विकसित थयो छे। समाज व्यवस्था अने अर्थव्यवस्थानो पण विभिन्न स्वरूपे विकास थयो छे। आर्थिक उत्पादन अने वपराश, आवक जावक अने नफाखोटनी हिसाब राखवा કૌટિલ્યના હાથે લખાયેલું અર્થશાસ્ત્ર છેલ્લા 60-70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું છે। વિશ્વ વિશાળ છે। દરેક દેશોના લોકોનું જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત છે। બે દેશો વચ્ચે નહીં, દેશના બે વિસ્તારો વચ્ચે પણ તફાવત છે। જીવનની ગુણવત્તા સુધારવા ખોરાક, કપડાં, આવાસ આપણી પ્રાથમિક જરૂરિયાત છે। પછી આપણી બીજી જરૂરિયાત શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન વગેરે ઊભી થાય છે। આ પ્રકરણમાં આપણે માનવ વિકાસ એટલે શું અને માનવ વિકાસ અંકમાં ભારતની સ્થિતિ શું છે તે બાબતનો અભ્યાસ કરીશું। માનવ વિકાસનો અર્થ। માનવ વિકાસનો અર્થ ઘણો વિશાળ છે અને આ શબ્દ આપણને દરેક પ્રકારના પ્રસારના માધ્યમોથી રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓ અને સરકાર આનો વારંવાર ઉપયોગ કરે છે। માનવ વિકાસમાં માનવીની ક્ષમતાઓનું વિસ્તરણ, પસંદગીઓના વ્યાપ, સ્વાતંત્ર્ય વિકાસ, માનવ અધિકારો એના અમલ સ્વરૂપે વપરાય છે। માનવ વિકાસ ફક્ત શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનો ઉપરાંત ઘણી બાબતો સમાવી શકાય। માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય એવી જીવન નિર્વાહની સુવિધા વધારવાની પ્રક્રિયા છે, UNDP। માનવ વિકાસ એ માનવીની વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે। કેન્દ્રમાં માનવી છે। માનવ વિકાસનો ઉદ્દેશ દરેક માનવીની જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે, જેના વડે લોકો પોતાની ઈચ્છા, આકાંક્ષા, આવશ્યક જરૂરિયાત અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે। પહેલાં આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે ગણવામાં આવતો, તેથી જે દેશની માથાદીઠ આવક ઊંચી તે દેશનો માનવ વિકાસ વધુ ગણવામાં આવતો। તેથી વિશ્વના દરેક દેશોએ રાષ્ટ્રીય પેદાશ પર ધ્યાન આપતા। આર્થિક વિકાસ હોવા છતાં પણ લોકોના જીવનધોરણમાં કોઈ પરિવર્તન ન આવતા, માથાદીઠ આવક વધવા છતાં જીવનધોરણ કે સુખાકારી પર વ્યાપક અસર ન જો મળતા, નક્કી થયું કે માત્ર આર્થિક વિકાસ કરવાથી માનવ વિકાસ થઈ શકે નહીં। માત્ર વ્યક્તિની આવકથી નહીં, પરંતુ આવકનો ઉપયોગ કઈ રીતે કરે છે તેના પર માનવ વિકાસ આધાર રાખે છે। માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે। 1 સમાનતા, 2 સ્થિરતા, 3 ઉત્પાદકતા, 4 સશક્તિકરણ। માનવ વિકાસ એટલે માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને। બીજું, માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે, માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવી શકે, માહિતી અને શિક્ષણ દ્વારા એ વિશાળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે,
आर्थिक उपार्जनोनी तको प्राप्त थाय, रोजगारी मळे, ऊंचा जीवन धोरण माटे कुदरती संसाधनों समान रीते उपलब्ध बने, गुणवत्ता सभर जीवनशैली प्राप्त थाय, गंदगी ने योग्य निकाल थाय, स्वास्थ्य संबंधी परिस्थिति सुधरे, व्यक्तिगत अने सामाजिक सुरक्षा प्राप्त थाय, मानव अधिकारों उपयोग करे, एवी तमाम तकोना सर्जन अने विस्तरण माटे मानव विकास ने बहु नजीकनो संबंध छे। आम मात्र आर्थिक ज नहीं परंतु जी मानव जीवन की सुख शांति आर्थिक सामाजिक राजकीय सांस्कृतिक दरेक पासाओं समावेश थाय छे। विकसित देश अने विकासशील देशों में नवीन सुधारा प्रत्ये उदासीनता के सुख नीची आकांक्षा निरक्षरता सहस्फूर्ति अभाव वहम अंधश्रद्धा जूनवाणी मानस जूनी पुराणी रूढ़ी रिवाज उपरांत भौतिक अने कुदरती संसाधनों अपूरता उपयोगना कारण आर्थिक विकास अने अंते सामाजिक विकास करी शकायो नथी। मानव विकास आंक HDI मानव विकास आंकनी विभावना मूल भारतीय अर्थशास्त्री अने नोबल पारितोषिक विजेता श्री अमर्त्य सेने आपी। ते प्रमाणे मानव विकास अहेवाल 1990 प्रकाशित करवामां आव्यो। त्यारथी संयुक्त राष्ट्र विकास कार्यक्रम युनाइटेड नेशनल डेवलपमेंट प्रोग्राम UNDP द्वारा दर वर्षे बहार पाड़वामां आवे छे, जेमा जुदा जुदा देशना विभिन्न निर्देशकोना आधारे एक वैश्विक विश्लेषण रजू करवामां आवे छे। UNDP द्वारा प्रकाशित थयेल मानव विकास अहेवालमां मानव विकास आंक HDI नो ख्याल प्रस्तुत थयो अने आमां 3 निर्देशकोनो संयुक्त रीते उपयोग करवामां आव्यो। 1 सरेराश आयुष्य एटले आरोग्य, 2 शिक्षण संपादन एटले ज्ञान, 3 जीवन धोरण एटले मासिक आवक। आ 3 निर्देशकोना संयुक्त आंकना आधारे कोई एक देशनो मानव विकास आंकनो क्रम नक्की करवामां आवतो। UNDP ए मानव विकास आंकनी गणतरी करी 2009 सुधी उपरना 3 निर्देशकों ज उपयोग करता, परंतु हवे पछी 2010 थी नवी प्रविधिनो उपयोग करवामां आवे छे। एमां एक अपेक्षित आयुष्य आंक एटले दीर्घ अने निरोगी जीवन माटे बाळकना जन्म समयनुं अपेक्षित आयुष्य तेमां महत्तम 83.6 वर्ष अने न्यूनतम 20 वर्ष नक्की करेल छे। 2015 भारतनो अपेक्षित आयुष्य आंक 68 नक्की करेल छे। बीजो शिक्षण आंक, शिक्षणાંકના 2 પેટા નિર્દેશકો છે, તે આ પ્રમાણે છે। 1 શાળાકીય સરેરાશ વર્ષો એટલે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, આમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલ છે। માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે। 2 અપેક્ષિત શાળાકીય વર્ષો એટલે 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવે છે તે વર્ષો, તેમાં વધુમાં વધુ 18 અને ઓછામાં ઓછું 0 વર્ષ નક્કી કરેલ છે। ભારતમાં અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7 વર્ષ નક્કી કર્યા છે। ત્રીજો આવક અંક, જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDP ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક ગ્રોસ નેશનલ ઇન્કમ GNI સાથે જોડવામાં આવે છે। માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ 5238 છે।
માથાદીઠ આવકની ગણતરી કરવા માટે જે તે દેશની આવકને યુએસએના ચલણ મૂલ્યમાં આંકવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી દ્વારા ઈસવીસન 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ એચડીઆર પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઈસવીસન 2015માં પ્રસિદ્ધ કરવામાં આવેલ માનવ વિકાસ અહેવાલમાં 188 દેશોને સમાવવામાં આવ્યા હતા. આ દેશોને તેમના માનવ વિકાસ આંક એચડીઆઈના આધારે નીચેના કોષ્ટક મુજબ 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંકના આધારે દેશોનું વર્ગીકરણ અહીં આપેલ કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ 1, 2, 3, અને 4 ભાગમાં. પહેલા ભાગની અંદર ઉચ્ચતમ માનવ વિકાસ ધરાવતા દેશો, તો એની અંદર 49 દેશો પૈકી મુખ્ય દેશો નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, યુએસ અને સિંગાપુર. 2. ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા 56 દેશો પૈકી મુખ્ય દેશો રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઇલેન્ડ અને જમૈકા. 3. મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો, એમની અંદર 48 દેશો પૈકી મુખ્ય દેશો ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, દક્ષિણ આફ્રિકા, ઇરાક અને ભારત. 4. નિમ્ન માનવ વિકાસ ધરાવતા દેશો, એમની અંદર 45 દેશો પૈકી મુખ્ય દેશો કેન્યા, પાકિસ્તાન, નાઇજેરિયા, ઝિમ્બાબ્વે, નાઇજર. ઉચ્ચતમ માનવ વિકાસમાં જેમાં નોર્વે 0.944 પ્રથમ ક્રમે, ઓસ્ટ્રેલિયા 0.935 બીજા ક્રમે, સ્વિટ્ઝર્લેન્ડ 0.930 ત્રીજા ક્રમે છે, તેમજ એશિયાઈ દેશોમાં સિંગાપુર 0.912 સાથે 11મા ક્રમે છે. ભારત 0.609 માનવ વિકાસાંક સાથે 188 દેશોની યાદીમાં 130મું સ્થાન ધરાવે છે. તેથી આપણા દેશનું સ્થાન મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં આવે છે અને માનવ વિકાસ આંકમાં નાઇજર 0.348 188માં સૌથી છેલ્લા ક્રમે છે. આપણા દેશોનો માનવ વિકાસ આંક વર્ષ 1990માં 0.428, 2000માં 0.496, 2010માં 0.586, 2014માં 0.604, 2015માં 0.609. આમ આપણા દેશના ચડતા ક્રમના આંકડાઓના આધારે આપણે જાણી શકીએ છીએ કે આપણા દેશમાં માનવ વિકાસમાં ક્રમશઃ સુધારો જોવા મળે છે. માનવ વિકાસ અંકમાં ભારતના પડોશી દેશો પૈકી શ્રીલંકા, ચીન અને માલદીવ ભારતથી ઉપરના ક્રમે છે, જ્યારે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન ભારતથી નીચેના ક્રમમાં છે.